नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन में शुरू થનાર વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ માં ધોરણ 9 ચેપ્ટર નંબર 14 એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે પાર્ટ 2 માં આપણે શું જોયું તો કે કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરતી બે પ્રક્રિયા જોઈ હતી. कार्बन डायोक्साइड लखी सको. हजी एक क्वेश्चन जो तो आबोहवा ने नियंत्रण करवा के सूर्य थी चंद्र अने पृथ्वी बने सरखा अंतरे छे, છતાં પણ બંનેના તાપમાનમાં આટલો અવળો મોટો ડિફરન્સ કેમ, શા માટે, એ વસ્તુ પણ આપણે જોઈ હતી. આજે આપણે પાર્ટ 3 માં શરૂઆત કરવાના છીએ પવનની ગતિ, હવાની ગતિ. આ પ્રશ્ન બાળકો 4 માર્કમાં પૂછાઈ શકે, સાવ ઈઝી છે, આખો થિયરી બેઝ પ્રશ્ન છે અને થોડોક નોલેજેબલ છે. પોઈન્ટ યાદ રાખશો એટલે તમને યાદ રહી જશે. શું છે પ્રશ્ન? તો કે હવાની ગતિ અથવા તો પવનની ગતિ વિસ્તૃત રીતે સમજાવો, કીધેલું છે ઓલરેડી એટલે આપણે ફરજિયાત વિસ્તૃતથી સમજાવવું પડે. 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો જોઈએ શું છે આ પ્રશ્ન. કે ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને વરસાદથી આપણને રાહત મળે છે. સ્વાભાવિક છે કે ઉનાળો હોય, દિવસના 40-45 ડિગ્રી તાપમાન હોય, બહુ ગરમી થતી હોય, જેવી ઉનાળામાં સાંજ પડે ને એટલે શું થાય, ઠંડી હવા આવે તો આપણને રાહત મળે. અથવા ઉનાળો પૂરો થાય અને એકાદો વરસાદ થઈ જાય તો આપણે વાતાવરણ કેવું થઈ જાય, સાવ ઠંડુ થઈ જાય, માણસોને રાહત મળે. કેમ કે જે ઉનાળામાં ગરમ લૂ આવતી હોય, પવન આખો ગરમ આવતો હોય, એ આખી ચામડી જે હોય ગજાડતો હોય, એટલે ઉનાળામાં જલ્દી કોઈને બહાર જવું ન ગમે. કારણ કેમ કે આ ગરમ દિવસો જ હોય, આપણે એને કઈ દિવસો જ ગરમ હોય એટલે જ ઋતુ જ ઉનાળો છે. એટલા માટે આગળ આપણે જોઈએ. જો આ કેવી રીતના સાવ સિમ્પલ મેથોડોલોજીના પ્રશ્ન છે, ઉનાળો ચોમાસુ વરસાદ કેવી રીતના આવે એવો આપો પ્રશ્ન છે. ઓકે, આ ઘટના વાયુઓ ગરમ થઈ પાણી બનવાની ક્રિયા છે. હવે તમે જાણો છો આ ઘટનાને શું કહેવાય, બાષ્પીભવન કહેવાય. નો યાદ હોય તો યાદ કેવડાવી દઉં, તમારા ધોરણ 7માં 8માં આવતું. ચોમાસામાં વરસાદ પડી ગયો, ઓકે, પરંતુ ઉનાળામાં શું થાય તો કે સૂર્યનો ફૂલ તડકો પડતો હોય. જો અહીં આવી રીતના હોય, આ સૂર્ય છે બરાબર, એનો પ્રકાશ પડે છે પાણી ઉપર. હવે ઈ પાણી ઉપર પડે છે એટલે શું થાય, પાણીની અમુક લિમિટ હશે ત્યાં સુધી ગરમ થશે, પછી પાણીનું કેવા રૂપાંતર થઈ જાય, બાષ્પમાં રૂપાંતર થઈ જાય. યાદ રહ્યું, પાણી શું થઈ જાય, વરાળ સ્વરૂપે ઉપર જવા માંડે અને ઈ વરાળના વાદળા બંધાય. આ વસ્તુ આપણે 7માં 8માં ધોરણમાં ભણતા અને આ પ્રક્રિયાને આખી બાષ્પીભવન પ્રક્રિયા કહેતા, અથવા તમે એને જળચક્ર પણ કહેતા. તો જળચક્રમાં શું હોય, પહેલા વરસાદ આવે આમાં પડે, પછી સૂર્ય આવે, કિરણો આવે, ગરમ થાય પાણી, ઈ પાણી પાછું ઉપર વહી જાય, એના પાછા વાદળા બંધે, એનો પાછો વરસાદ આવે, વોટર સાયકલ. ટૂંકમાં એ વરસાદ આખો આવો એ પ્રક્રિયા કોને આધારિત છે, બાષ્પીભવન. અહીં કીધું છે, આ ઘટના વાયુઓ ગરમ થવાની થઈ પાણી બનાવવાની ક્રિયા છે. પાણી બને એટલે કઈ રીતે, તો કે વરસાદ થઈને પાણી બને એમ. ધેન ચાલો એમાં પહેલું છે પવનનું સર્જન. કઈ રીતે પવન સર્જાય છે, આપણે જે પવન આવતો હોય દેખાતો નથી, એ પવન આવ્યું એવી ખબર પડે નથી પડતી, છતાંય પવનનું સર્જન કેવી રીતે થાય છે. ચાલો એ તો ખબર પડી ગઈ કે કોઈ પણ વસ્તુ છે, ધારો કે મારે લાકડાની ચેર બનાવી છે તો એ લાકડામાંથી જ એનું સર્જન થશે. હું એના જેવો ઘૂંટઘાટ આપી દઈશ, આકાર, એટલે ચેર બની ગઈ. પરંતુ આ પવન કઈ રીતે સર્જાય છે એ આપણે જોવાનું છે. આ પણ સાવ ઈઝી છે. જોઈએ આપણે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે ને ત્યારે અમુક કિરણોનું જળાશય દ્વારા શોષણ થઈ જાય. હવે ધારો કે આ જળાશય છે એમ સમજો બરાબર, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવ્યા તો એવું થોડું છે પૃથ્વી ઉપર આખી પૃથ્વીમાં જમીન જ છે, અમુક જગ્યાએ પાણી પણ હશે ને,
તો અહીંયા શું થાય તો કે આ સૂર્યના કિરણો આવ્યા પૃથ્વી ઉપર ચાલો હવે તો કે આ જળાશય છે તો શોષણ થઈ જાય એટલે એની અંદર વયા જાય અમુક કિરણો અંદર જતા જાય આમાં વયા ગયા એને શોષણ થઈ ગયું કહેવાય ખેંચી લે એની અંદર આમાં એમ જ થશે અમુક કિરણો શું થઈ જાય અંદર જ્યારે બાકીના ઘણા કિરણોનું જળાશય દ્વારા પરાવર્તન પણ થશે અમુક કિરણો કેવા થતા છે શોષણ થઈ ગયા બાકીના કિરણો પરાવર્તન થાય એટલે અહીં ભટકાઈ નામ અહીંયા ભટકાઈ નામ અહીંયા ભટકાઈ નામ પરાવર્તન આને શું કહેવાય પરાવર્તન ભટકાઈને ઉપર લઈ જવું કિરણ એને પરાવર્તન કહેવાય શોષણ એટલે શું અંદર વહી જાય જો આ કિરણો અંદર વહી ગયા આમ પાછળ ઉપર નથી આવ્યા સાવીજી પોઈન્ટ શું કે જ્યારે સૂર્યના કિરણો જમીન ઉપર પડે ત્યારે અમુક કિરણો જળાશય દ્વારા શોષણ થઈ જાય જ્યારે બાકીના અમુક કિરણો જળાશય દ્વારા પરાવર્તન પામે ડન આ પહેલો પોઈન્ટ આટલો જોઈ ગયા આપણે આ પરાવર્તિત કિરણો વાતાવરણને નીચેથી ગરમ કરી પવનનું નિર્માણ કરે છે હવે જે આ પરાવર્તિત કિરણો હતા આવડા આ બધા ઈ શું કરે તો કે વાતાવરણને નીચેથી ગરમ કરે અને નીચેથી ગરમ કરે એટલે પવન થાય અને પવન આમાં ફેંકાય એવી રીતના પવનનું સર્જન થાય આગળ જમીન પાણી કરતા વધુ ઝડપથી ઠંડી અને ગરમ થાય છે પાણી સ્ટેબલ હોય પાણી કરતા જમીન ઝડપથી વધુ ઠંડી રહે શું કામ સ્વાભાવિક જ છે પાણી પાણી છે એ ઠંડુ કરવાની પ્રક્રિયા કરે ક્યારે ગરમ કરવાની પ્રક્રિયા ન કરે એટલે જમીનમાં તો કઈ એવી ઠંડક હશે જ નહીં જેવી તમે જમીનમાં ગરમી પાડી તો એવી ડાયરેક્ટ ઝડપ જમીન ગર ઝડપથી ગરમ થઈ જશે જ્યારે પાણી ઝડપથી ગરમ થશે નહીં કારણ કેમ કે પાણીમાં અમુક કિરણોનું શોષણ થઈ જાય છે અને અમુક કિરણો પરાવર્તન થાય છે અને આ પરાવર્તિત થયા તા એ જ પવનનું સર્જન કરે છે જ્યારે જમીનમાં શું હશે શોષણ કાંઈ થશે જ નહીં બધે શું થશે પરાવર્તન તો વિચારો આટલાકમાં આટલી ગરમી પડતી હતી પાણીમાં તો આ બધે પરાવર્તન થાય તો કેટલી ગરમી પડે એટલા માટે પાણી કરતા જમીન વધુ ઝડપથી ગરમ થઈ જાય અને આવી રીતના એ જે પરાવર્તિત કિરણો થયા હતા આ જે પરાવર્તિત એના દ્વારા પવનનું સર્જન થતું હોય છે સાવીજી પોઈન્ટ શું કીધું પવનનું સર્જન કેવી રીતે થાય કે જ્યારે સૂર્ય છે એ કિરણો ફેંકે એના જમીન ઉપર તો જમીનમાં અમુક જળાશયો હશે એ શું કરશે અમુક કિરણોનું શોષણ કરશે અમુક કિરણોનું પરાવર્તન કરી દેશે તો જે આ શોષણ થઈ ગયું તો વયા ગયા પરંતુ જેનું પરાવર્તન થયું એ કિરણો પવન સર્જતા હોય જ્યારે પાણી અને જમીન આ બંનેમાં વધુ ઝડપથી કોણ ગરમ થાય તો કે જમીન વધુ ઝડપથી ગરમ થઈ જશે કારણ તો કે એમાં અમુક એક પણ કિરણોનું શોષણ થશે નહીં એમાં બધા જ કિરણોનું શું થશે પરાવર્તન થશે અને આ પરાવર્તન થવાના કારણે પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે અને એ ગરમ થાય છે આ કિરણોને એટલે એટલાથી જ પવન સર્જાય છે આ ડન ચાલો આ ક્લિયર સબ ઓકે હવે આપણે આગળ જોઈએ દરિયાઈ પવન કઈ રીતે સર્જાતા હોય જમીનની વાત તો થઈ ગઈ પવન પરંતુ દરિયાઈ પવનની વાત કરવી હોય તો કે ચાલો એમાં પણ સાવ ઈઝી થિયરી છે શું દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતા જમીનની હવા વધુ ગરમ હોય જ્યારે દિવસ હોય ત્યારે સમુદ્ર કરતા જમીનની હવા વધુ ગરમ હોય કારણ કેમ કે સ્વાભાવિક છે સમુદ્ર છે એ થોડોક ઠંડો હશે પાણી હલબલતું હશે પાણી આગળ પાછળ જતું હોય જ્યારે જમીનમાં એવું કંઈ હોય નહીં અને ત્યાં પાણી જ નહીં હોય જમીનમાં એટલે જમીન ગરમ હશે સમુદ્ર ઠંડો હશે આગળ આ ગરમ હવા ઉપર તરફ ઉઠે છે તેથી જમીન પર ઓછું દબાણ સર્જાય છે હવે એ હવા હતી ને ત્યાંથી ક્યાંથી વહી ગઈ ઉપર વહી ગઈ ઉપર વહી ગઈ તો આ જમીન ઉપર દબાણ થવાનું નથી આ ધારો કે એમ સમજો આ જમીન છે અહીંયા બે માર્કર છે ચાલો હવે દબાણ હશે થોડું કેવું તો મારે હાથ ઉપર મારો વજન આવતું જશે પરંતુ આ બે માર્કર ઉપર વહી ગઈ તો હવે દબાણ આવું નથી આમાં એવું જ થતું હશે આ ગરમ જે હવા હતી ક્યાં વહી ગઈ ઉપર વહી ગઈ તો દબાણ ઘટી ગયું સામે સમુદ્ર પરની હવા ધીમે ધીમે ગરમ થતી હોવાથી વધુ દબાણ સર્જે અહીંયા તો શું થતું જમીન ઉપર ડાયરેક્ટ આ હવા છે ગરમ થઈ ગઈ ઉપર વહી ગઈ આ સમુદ્ર ઉપરની હવા એ ગરમ જ નથી થતી ઝડપથી ઉપર ક્યારે જાય જ્યારે ગરમ થાય તો જ પણ આ તો ગરમ જ નથી થતી સમુદ્ર પરની હવા તો ગરમ ઉપર જવાનો પ્રશ્ન જ નહીં રહે ગરમ થાય તો ઉપર તમને જવા દે
બાકી ઉપર જવા દે નહીં. સમજાણું? શું કહેવા માંગે છે કે જમીન ઉપર હવા છે, ગરમ થઈ ગઈ, ડાયરેક્ટ વહી ગઈ ઉપર. સમુદ્ર ઉપર હવા છે પણ ગરમ જ નથી થતી, તો ઉપર કેમ જાય? એટલે દબાણ એમને રહેશે. ઓલું દબાણ કેવું થઈ જતું? રિલીઝ થઈ જતું હતું, ફ્રી દબાણ. આમાં દબાણ રહેશે કારણ કે હવા એમને જ છે, ગઈ જ નથી. પેલા ગરમ થશે પછી જશે, પણ ગરમ થતો તો વાર લાગે, તો ત્યાં સુધી દબાણ રહે. એટલે જો અહીં શું કીધું? વધુ દબાણ સમજે. કારણ વધુ શું કામ દબાણ સમજે? એમ કે જે હવા હતી એ ઉપર ગઈ જ નથી, અહીંયાથી આમ વહી જાય તો દબાણ ઓછું થાય. અહીંયા વહી જાય નથી, જો ઉપર તરફ ઉઠે છે, તેથી દબાણ ઓછું સર્જાય છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. આગળ જોઈએ. હવાની ગતિ હંમેશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે. ક્યાં હોય? વધુ દબાણથી ઓછા દબાણ. તો આ બંનેમાં જોવો તો વધુ દબાણ ક્યાં હતું? સમુદ્રમાં હતું. ઓછું દબાણ ક્યાં હતું? જમીનમાં હતું. તો કઈ રીતે થાય? સમુદ્રથી જમીન આમ થાય. કઈ રીતે થશે? સમુદ્રથી જમીન. આમ થાય. તો એ જ વસ્તુ આપણે જોવાની છે. દરિયાઈ એટલે સમુદ્ર, દરિયાઈ પવન. સમુદ્રમાંથી જમીનમાં આવતા હોય ને, એ જ વસ્તુ થયા. થઈ ગયું? સાવ ઇઝી ક્વેશ્ચન સોલ્વ. સમજણ રૂપમાં આમાં માઇન્ડ થોડું તમારે અહીંયા નાના નાના પોઈન્ટ યાદ રાખો ને, એટલે પ્રશ્ન તમારો આખો યાદ આવી જશે. શું કીધું? કે દરિયાઈ હવા, દરિયાઈ જમીન ટૂંકમાં, એના કરતા જે બીજી જમીન હોય સિમ્પલમાં, એ વધુ ગરમ થાય. હવે ગરમ થાય એટલે અહીંયાની હવા બાષ્પીભવન ઉપર ઉડી જાય, ત્યારે દરિયામાં ઝડપથી ગરમ નહીં થાય, એમને મળે. હવે ઓલી વહી જાય તો દબાણ ઓછું થઈ જાય, આ એમને મળે તો દબાણ વધુ હોય. હવાની ગતિ કેવી હોય? તો કે વધુ દબાણથી ઓછું દબાણ. તો વધુ દબાણ કોનું હોય? સમુદ્રનું હોય. ઓછું દબાણ કોનું હોય? જમીનનું હોય. કેમ કે હવા વહી ગઈ, સમુદ્રમાં હવા નહોતી ગઈ, તો એટલે વધુ દબાણ સમુદ્રનું, ઓછું દબાણ જમીનનું. તો વધુ દબાણથી ઓછું દબાણ, સમુદ્રથી જમીન. આવી ગયું? દરિયાઈ પવન આવી રીતના બનતા હોય, સમુદ્રમાં પવન બહીને ત્યાંથી જમીનમાં જતા હોય, આ મેથડ હોય. આગળ આપણે જોઈએ. દિવસ દરમિયાન આ રીતે સમુદ્રથી જમીન તરફ પવનની ગતિ થતી હોય છે. સમજાણ? આ દિવસ દરમિયાન આ પ્રક્રિયા થાય, સમુદ્રથી પવન ગયો જમીનમાં. કઈ રીતે ગયો હોય? કેમ કે આ દબાણ સર્જાવાને કારણે આ પ્રક્રિયા થતી હોય. ડન. તો બાળકો આપણે આ જે બે પોઈન્ટ જોયા, સાવ ઈઝી હતા. પહેલો પોઈન્ટ શું? પવનનું સર્જન, કઈ રીતે પવન બને છે. તમને ખબર પડી ગઈ કે આ જળાશય હોય, અમુક કિરણો અંદર વહી જાય, અમુક કિરણો બહાર પરાવર્તન થાય. આ પરાવર્તન દ્વારા જે કિરણો છે એ જ શું કરતા હોય? પવનનું સર્જન કરતા હોય. બીજું, દરિયાઈ પવન કઈ રીતે થાય એ પણ તમે જોઈ ગયા કે બે અલગ અલગ સપાટી છે, એક પાણીની છે, એક સિમ્પલ જમીન છે, બેયમાં સૂર્યપ્રકાશ પડ્યો. તો જે જમીન છે એમાં શું થયું? ડાયરેક્ટ હવા ઉપર વહી ગઈ, આમાં ઉપર જશે નહીં. આમાં વહી ગઈ ઉપર એટલે ઓછું દબાણ, આમાં છે એટલે વધુ દબાણ. તો હંમેશા હવાની ગતિ વધુ દબાણથી ઓછું દબાણ. તો વધુ દબાણ વાળું શું હતું? તો કે સમુદ્ર. એટલે સમુદ્રથી જમીન. આવી રીતના દિવસ દરમિયાન આખા પવન દરિયામાંથી સર્જાતા હોય છે અને જે આપણી જમીનને મળતા હોય છે. ડન. તો બાળકો તમે આ બે પોઈન્ટ છે તમે નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, હવે આપણે જોઈએ જમીનના પવન. સમુદ્ર તરફથી જમીન આવતું તો પવન આવતા હતા એ તો આપણે જોઈ લીધું. પવન કઈ રીતે સર્જાતા હતા એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે જમીનના પવન કઈ રીતે સર્જાય છે એ જોવાનું છે. આગળ શું જોયું? સમુદ્રથી કઈ રીતે સર્જાતા હતા. હવે જમીનના પવન જોવાના છે કે રાત્રિ દરમિયાન જમીન તથા સમુદ્ર બંને શીતળ હોય, એટલે કે ઠંડા હોય. કારણ રાત્રે સૂર્ય હોતો નથી, એટલે બે શાંત થઈ ગયા હોય. શાંત મતલબ ઇન ધ સેન્સ બંને ઠંડા પડી ગયા હોય. સમુદ્ર પણ ઠંડો હોય અને જમીન પણ ઠંડી પડી ગઈ હોય, શીતળ હોય. તો આ દરમિયાન શું થતું હોય? તો કે પરંતુ પાણી કરતા જમીન વધુ ઝડપથી ઠંડી થઈ. વિચારો, હવે આમાં શું કીધું? પાણી છે એની સાપેક્ષે જમીન ઝડપથી ઠંડી થઈ જાય. પાણી ઝડપથી ઠંડુ થાય નહીં, જ્યારે પાણી ઝડપ જમીન ઝડપથી ઠંડી થઈ જાય. તો સ્વાભાવિક છે, પાણી અને જમીનમાં બેયમાં એકારે સૂર્ય આવ્યો તો પછી એકારે સૂર્ય વહી જશે, પણ ઝડપથી જમીન કોણ થઈ જશે? ઠંડી થઈ જશે. તો જેવી આ ઠંડી થઈ એટલે એની પ્રક્રિયા ચાલુ. શું? તો કે પવન બનાવવાની. કઈ રીતે? જોઈએ. આથી
જમીન પરની હવા સમુદ્રના પાણી કરતાં વધુ શીતળ થતા વધારે દબાણનું સર્જન થાય છે। ઠંડી થઈ ગઈ, ઠંડી થાય એમ ડાયરેક્ટ ક્યાં જાય? નીચે આવે। હમણાં આપણે જોયું ગરમ થતી હતી હવા તો ઉપર વહી જતી હતી, પરંતુ ઠંડી થાય તો ક્યાં આવે? નીચે આવે। તો ઝડપથી ઠંડુ કોણ થાય? જમીન થાય પાણી કરતાં। તો સ્વાભાવિક છે જમીનમાં દબાણ વધુ સર્જાશે, કારણ હવા ઉપરથી નીચે આવી, હવા આવે એટલે દબાણ સર્જે। ડન। આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય, યાદ રાખજો કઈ બાજુ હોય? જમીનથી સમુદ્ર તરફ। રાતે ઊંધું થતું હોય, સમુદ્રથી જમીન ન હોય, એ દિવસ દરમિયાનની વાત હતી। રાતે શું હોય? જમીનથી સમુદ્ર તરફ હોય। શું કામ? કારણ કે જમીનમાં વધુ દબાણ હતું, સમુદ્રમાં ઓછું દબાણ હતું। એ આપણે ઓલરેડી નિયમ જોઈ ગયા, હવાનો નિયમ શું હોય? વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય, એ આપણે જોઈ ગયા। પરંતુ અહીંયા વધુ દબાણ હતું કોનું? તો કે વધુ દબાણ જમીનનું હતું। શું કામ? જમીન ઝડપથી ઠંડી પડી ગઈ, અને ઠંડી પડે એટલે હવા ક્યાં આવે? નીચે આવે। જો ગરમ પડતી હોત તો હવા ઉપર જતી હોત, પરંતુ ગરમ નથી પડતી, અહીં ઠંડી થઈ જાય છે, તો હવા ક્યાં આવી જાય છે? નીચે આવે। નીચે આવે એટલે જમીનનું દબાણ વધારે, વધારે દબાણથી ઓછા દબાણ, એ નિયમ છે। તો વધુ જમીનનું, ઓછું સમુદ્રનું, એટલે જમીનથી સમુદ્ર તરફ જાય છે। આ પણ બાળકો સાવ ઈઝી છે। શું? તો કે જમીનના પવન, ઓકે, આટલો પણ તમે ફોટો પાડી શકો છો। ઓકે બાળકો, તો આ ચાર માર્કના પ્રશ્નમાં તમે ક્યાં ક્યાં પોઈન્ટ જોયા? જો અહીં નોટ ડાઉન કરું છું। પહેલો પોઈન્ટ શું હતો? તો કે પવનનું સર્જન। આ પોઈન્ટ્સ લખવા ખાસ મહત્વના છે। બીજું દરિયાઈ પવન, અને ત્રીજો પોઈન્ટ તમે કયો જોયો? કે જમીનના પવન। ડન। આટલી વસ્તુ આપણે આ ચાર માર્કના પ્રશ્નમાં જોઈ, મેઇનલી પવનનું કઈ રીતે સર્જન થાય, ટૂંકમાં તમને સમજાવી દઉં, સાવ ઈઝી। સૂર્યના કિરણો પડે જમીન પર, અમુકમાં જળાશય, અમુક કિરણો શોષણ થઈ જાય, અમુકનું પરાવર્તન થાય, પરાવર્તન જે કિરણો થાય છે એ પવન સર્જતા હોય છે। દરિયાઈ પવન, દબાણ વધુ અને દબાણ ઓછું, યાદ આવ્યું? ઝડપથી હવા ગરમ થાય તો ક્યાં વહી જાય? ઉપર। જમીનના પવન, આ રીઝન, જમીન શું હોય? ઝડપથી ઠંડી પડે, ઠંડી પડે એટલે દબાણ વધુ સર્જાય, એ તો નિયમ છે, વધુ દબાણથી ઓછા દબાણ। તો રાત્રે ઊંધું હોય, શું હોય? કે જમીનથી સમુદ્ર તરફ પવનની ગતિ થતી હોય। તો બાળકો, આ ચાર માર્કના પ્રશ્નમાં આપણે મેઇનલી આ ત્રણ પોઈન્ટ જોયા, એ પણ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે। તો આ ત્રણ પોઈન્ટનો પણ તમે સાથે સાથે ફોટો પાડી લ્યો। હવે બાળકો, આપણે આની સાથે સાથે બે નાના ક્વેશ્ચન જોઈ લઈએ। તો પહેલો ક્વેશ્ચન શું છે? તટીય ક્ષેત્રોના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? હવે એનો જવાબ તમને ઓલરેડી બાળકો, આઈ હોપ કે આગલો પ્રશ્ન તમે જોયો એના પરથી ખબર પડી જ ગઈ હશે। કેમ કે દિવસ દરમિયાન શું હોય? સૂર્યના કિરણો આવતા હોય એટલે જમીનને ગરમ કરે, એટલે હવા પાતળી થાય, એટલે હવા ઉપર વહી જાય, એટલે દબાણ ઓછું થઈ જાય। જ્યારે રાતે દબાણ વધી જાય, કારણ જમીન ગરમ થતી નથી, અને બીજું કે પાણીની સાપેક્ષે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે, આ બંને કારણોને કારણે। ઓકે, તો તટીય પ્રદેશમાં જમીન ઝડપથી ગરમ થતા હવા ગરમ થઈ જાય, કારણ કે સાવ સૂકા પ્રદેશ છે, તટ જેવા પ્રદેશ, જેવો સૂર્ય આવ્યો જમીન ગરમ ઝડપથી થઈ ગઈ બીજા ક્ષેત્રોની સાપેક્ષે, અને જમીન ગરમ થઈ એટલે સ્વાભાવિક છે એની ઉપરની હવા પણ ગરમ થશે, અને હવા ગરમ થશે એટલે શું થઈ જશે? ઉપર વહી જશે, ઉપર વહી જશે એટલે દબાણ ઓછું સર્જાશે, આ નિયમ ભૂલવાનો નથી। શું કીધું? તટીય પ્રદેશમાં જમીન ઝડપથી ગરમ થતા હવા ગરમ થાય, હવા ગરમ થાય એટલે ઉપર જતી રહી, અને ઉપર જતી રહી એટલે દબાણ કેવું થઈ જાય? નીચું થઈ જાય અથવા ઓછું સર્જાય, એમ પણ તમે કહી શકો। રાત્રિ દરમિયાન, આ દિવસની વાત હતી, રાત્રિ દરમિયાન જમીન ઠંડી પડતા હવા ગરમ ન થાય, હવા ગરમ ન થાય એટલે હવા ઉપર જવાની જ નથી, ઉપર ન જાય તો દબાણ એમ નમરી, એટલે દબાણ સર્જાવાનું છે। આ દિવસ અને રાત્રિમાં ચેન્જ હોય ક્યાં? તો કે તટીય ક્ષેત્રોમાં। આ એ જ નિયમ છે જે આગળ હતો, એ બીજો કઈ વધારે અલગ નિયમ નથી।
ઓકે આગળ આપણે જોઈએ હજી બાળકો તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય તો કે જમીનથી દરિયા તરફ હોય કઈ બાજુ હોય કારણ ઓલું આગળ આપણે હતું એ જ આને જોયું એ જ જમીનમાં કેવું હોય રાતે ઝડપથી ઠંડી પડી જાય જમીન ઠંડી પડે એટલે દબાણ વધુ સર્જે તો આપણો નિયમ હતો વધુ દબાણથી ઓછો દબાણ તો વધુ દબાણ ક્યાં હોય તો કે જમીનમાં હોય દરિયામાં ઓછું દબાણ હોય તો વધુ દબાણથી ઓછું દબાણ થઈ ગયો એટલે તટીય પ્રદેશમાં હવાની દિશા કઈ હોય જમીનથી સમુદ્ર તરફ અથવા તો તમે જમીનથી દરિયા તરફ પણ કહી શકો છો ઓકે બાળકો તો આજના એટલે કે પાર્ટ 3 માં આપણે શું જોયું મેઇનલી હવાની ગતિ એને આપણે ત્રણ જે મેઇન પોઈન્ટ હતા એ જોયા એની સાથે સાથે આપણે બે નાના પોઈન્ટ પણ જોયા આઈ હોપ કે આ થિયરી તમને સાવ મગજમાં બેસી ગઈ હશે અને એમાં થિયરી અઘરી પણ નથી તમે સિમ્પલ મેઇનલી મેઇન પોઈન્ટ યાદ રાખો એટલે એના પરથી તમે વાક્ય આરામથી બનાવી શકો છો ડન તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વધુ બાળકો આપણે નેક્સ્ટ સેશનમાં નવી થિયરી સાથે મળીશું થેન્ક યુ